એસએપી ન્યૂઝમાં હું છું અનુપમા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈશું સૌપ્રથમ આ મુખ્ય સમાચાર. ગુરુ પૂર્ણિમાની ભક્તિ નવ પૂરક ઉજવણી, ગુરુના આશીર્વાદ લેતા ભક્તો. ભરૂચની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સતત સાતમી વખત અરુણ સિંહ રાણા બિન હરીશ ચેરમેન. સમર્થકોએ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા. પાણી માસ સ્વીકારીના લોકો નલકાગાની સ્થિતિમાં જીવતા સ્થાનિકો. ઉભરતી ગરમીથી મચ્છરોનો ઉપદ્રવ, રોગચાળો ફેલાવાની દહેશત. અંકલેશ્વરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરાવતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ. ભરૂચમાં ગુરુ પૂર્ણિમાની સત્તાભેર ઉજવણી કોરોનાની ગાઈડલાઈન સાથે ગુરુ ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ કોરોનાના કારણે ફીકી પડી હતી અને કોરોનાની અસરના કારણે પણ વિવિધ આશ્રમો ઉપર યોજાતા ધાર્મિક કાર્યક્રમો ઉપર રોક લાગી ગઈ છે. પરંતુ કેટલાય ગુરુ ભક્તો ગુરુજીના આરસી વચન મેળવવા માટે વિવિધ આશ્રમો ઉપર પહોંચ્યા હતા અને ગુરુ ભક્તો વિલા મોડે પરત ન ફરે તે માટે પણ ગુરુજીએ કોરોનાની ગાઈડલાઈન સાથે ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. જેમાં ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ રજનીગંધા સોસાયટી સ્થિત રામેશ્વર મંદિર નજીકના આશ્રમ ખાતે સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આરસી વચન મેળવવા માટે સવારથી જ ગુરુ ભક્તો આશ્રમ ઉપર આવતા ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુએ સરકારની કોરોનાની ગાઈડલાઈન સાથે ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને સમગ્ર વિશ્વ વહેલી તકે કોરોના મુક્ત થાય તેવી પણ વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. ભરૂચના આશ્રમોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાદીપતિ ગુરુજીના આરસી વચન મેળવવા માટે ભક્તોએ માસ્ક લગાવી સેનિટાઈઝર કરી ગુરુજીના આરસી વચન મેળવી ધન્યતા અનુભવી હતી. તો કેટલાક ગુરુ ભક્તોએ સોશિયલ મીડિયાના જમાનામાં પણ વિડીયો કોલિંગ થકી ગુરુજીના આરસી વચન મેળવ્યા હતા. તો સોશિયલ મીડિયા ઉપર પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોએ વિવિધ પોસ્ટ મૂકી ગુરુ પૂર્ણિમાની ઉજવણીની શુભકામનાઓ પાઠવી હતી. સ્મિત સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ. હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર, સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સારસંભાળ, સ્વચ્છતાને 100% પ્રાધાન્ય, પૂરતા પાર્કિંગની વ્યવસ્થા, મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્જ, ગુજરાતમાં સૌ પ્રથમવાર મ્યુઝિકલ થેરાપી, સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ. 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુટ, ડિલક્સ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ, સ્પેશિયલ IPD, ફૂલ્લી અપગ્રેડેડ વેલ ડિઝાઇન ICU, ઓપરેશન થિયેટર, વેલ મેનેજ OPD, ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ. હોસ્પિટલમાં જ પેથોલોજી, ફાર્મસી, એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ. તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ. 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન, જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન. તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજિસ્ટ્રેશન કરાવો. મોબાઈલ નંબર 9978354020, ફોન 244020. સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 7X કોરિડોર, મોતીલાલ વીણ બાગ પાસે 5 બત્તી, ભરૂચ. જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા સ્વચ્છતાના પખવાડિયા અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મળેલ સૂચન અને માર્ગદર્શન મુજબ જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી લોકોને માહિતગાર કરાઈ રહ્યા છે. જે અન્વયે અંકલેશ્વર GIDC ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના સહયોગથી અંકલેશ્વર GIDC એરિયા વિસ્તારમાં વૃક્ષારોપણ અંગે લોકોને માહિતગાર કરવા વ્યાખ્યાન યોજાયું હતું અને સિમ્બોલિક વૃક્ષારોપણનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં JSS ભરૂચના ફિલ્ડ લાઇવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી શીતલબેન, ભરૂચના માર્ગદર્શન હેઠળ શર્મિલાબેન હિરાણી તથા ઈલાબેન પટેલ દ્વારા આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમને હસમુખભાઈ પટેલ દ્વારા વિશેષ સહકાર સાંપડ્યો હતો. ભરૂચમાં પીરખાડી વિસ્તારમાં ઉભરતી ગટરોથી બારે માસ નરકાગાની સ્થિતિથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કેટલાય વિસ્તારોમાં માર્ગો બિસ્માર બની ગયા છે. RCC માર્ગો બનાવવા માટે મંજૂરી મળવા છતાં પણ વર્ષોથી RCC રસ્તા ન બનતા હોવાના આક્ષેપો થતા આવ્યા છે, જેના કારણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જ આવેલા પીરકાંઠી વિસ્તારના લોકો ઉભરાતી ગટરોના કારણે બારે માસ ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે. આ વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર બિસ્માર હોવાના કારણે પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણી વખત જાહેર માર્ગો ઉપરથી નીકળતા બાળકો ખુલ્લી ગટરમાં ખાબકી જતા હોવાના પણ આક્ષેપો થયા છે.
પરંતુ ભરૂચ નગરપાલિકાના પેટનું એ પાણી હલતું નથી, જેના કારણે આ વિસ્તારના લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. બિસ્માર માર્ગના કારણે વેપારી વર્ગ પણ પાયમાલ થઈ રહ્યો છે. ગંદકી અને ઉભરાતી ગટરોના પાણીના કારણે ગ્રાહકો ખરીદી કરવા ન આવતા હોવાના કારણે વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેના કારણે કાંસની સફાઈ પણ પાલિકા માત્ર દેખાવા પૂરતી જ કરતી હોવાના આક્ષેપો પણ કર્યા છે. 365 દિવસ નળકાગાળાની સ્થિતિમાં જીવતા લોકોની સમસ્યા પાલિકા ક્યારે હલ કરશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનો બની ગયો છે. આ રોડ ગટરો છે ને ઊંડી કરશો તો જ એનો બિલ ભરશે, કારણ કે પાણી ઉભરાઈ જ જાય છે એટલે ઊંડી કરવી પડશે, બીજી કશું નહીં. આ જે પબ્લિક બી છે ને જે કચરો રાખે અંદર ગટરમાં એ બી એ છે મુસીબત, એટલે લોકો સાફ કરવા આવે એક વાર આવી જાય અઠવાડિયામાં કે કંઈક માટે, એટલે એનું બી વારંવાર એનું સાફ થવું જોઈએ તો એનો એ નિકાલ આવશે. ભરૂચ નગરપાલિકામાંથી જે ગટરના પાણીની સમસ્યાઓ છે અને એના કારણે ગટરો ભરાઈ જાય છે અને ગટરના પાઇપલાઇન અને નળના પાઇપલાઇન નાખ્યા છે, ત્યાર પછી કોઈ રોડ બનાવવામાં આવ્યો નથી અને બનાવ્યો છે અને પછી પાછું ખોડી નાખ્યું છે અને ખોડીની અંદર રોડ જ પૂરવામાં આવે છે એકલા, બીજું કશું મ્યુનિસિપાલિટીવાળા કરતા કે નહીં. એના લીધે વરસાદ પડે છે તે બધા રોડાને માટી ગટરમાં ભરાય છે અને ગટરનું ગંદુ પાણી બહાર આવે છે, એ ગંદુ જતા આવતા લોકોને એટલી બધી તકલીફ પડે છે અને એકબીજાની પર છાંટા ઉડે છે, એમાં લડાઈના ઝઘડાઓ પણ ઊભા થાય છે. તો આ બાબતે કશું પણ કંઈ સ્મિત સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ. હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર, સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સાર સંભાળ, સ્વચ્છતાને 100% પ્રાધાન્ય, પૂરતા પાર્કિંગની વ્યવસ્થા, મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્જ, ગુજરાતમાં સૌ પ્રથમવાર ફિઝિકલ થેરાપી, સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ. 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુટ, ડિલક્સ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ, સ્પેશિયલ IPD, ફૂલ્લી અપગ્રેડેડ વેલ ડિઝાઇન ICU, ઓપરેશન થિયેટર, વેલ મેનેજ OPD, ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, હોસ્પિટલમાં જ પેથોલોજી, ફાર્મસી, એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ, તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ. 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન, જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન. તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજિસ્ટ્રેશન કરાવો. મોબાઈલ નંબર 9978354020, ફોન 244020, સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 7X કોરિડોર, મોતીલાલ વીણ બાગ પાસે 5 બત્તી, ભરૂચ. ધારાસભ્ય અક્ષય પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ તાલુકા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સભ્ય જિજ્ઞેશ વસાવા, જિલ્લા મંત્રી ભરતભાઈ પટેલ, તાલુકા મહામંત્રી બીરેન પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજુભાઈ પાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બિનિતા પટેલ, તાલુકા પંચાયત સભ્ય મહેશ વસાવા, ઉપપ્રમુખ જયદીપસિંહ રાણા, મહેશ પટેલ, કલ્પનાબેન પટેલ સહિત હોદ્દેદારો અને ગામના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સતત 7મી વખત અરુણસિંહ રાણાની બિનહરીફ ચેરમેન તરીકે વરણી થઈ હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં કુલ 21 બેઠકોમાંથી 19 બેઠકો ઉપર અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા, જ્યારે રાજપીપળા અને હાંસોર બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં હાંસોર બેઠક પર હર્ષલ પટેલ અને રાજપીપળા બેઠક પર સુનિલ પટેલનો વિજય થયો હતો, જેના પગલે બેંકની ચૂંટણીમાં ફરી એક વખત ચેરમેન તરીકે નિશ્ચિત મનાતા હતા. દરમિયાન આજરોજ પ્રાંત અધિકારી તથા ચૂંટણી અધિકારી NR પ્રજાપતિની હાજરીમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સતત 7મી વખત વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી, જ્યારે કરશનભાઈ પટેલની સતત 6ઠી વખત વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી. મેનેજિંગ ડિરેક્ટર તરીકે અરુણસિંહ રાણાના જ પુત્ર એવા અજયસિંહ રાણાની પણ બિનહરીફ વરણી થઈ હતી. ઉલ્લેખનીય છે કે અરુણસિંહ રાણાએ 2000માં પ્રથમ વખત બેંકના ચેરમેનનો કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે બેંકની સ્થિતિ નબળી હતી,
અરુણસિંહ રણાએ પોતાની કુનેહથી બેંકનો વહીવટ કરી તેને નફો કરતી બેંક તરીકે સ્થાપિત કરી છે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને સફળતાના શિખરે તેમણે પહોંચાડતા સતત 7મી વખત બેંકના ચેરમેન તરીકે આરૂઢ કરાયા છે। આ પ્રસંગે અરુણસિંહ રણાએ બેંકના થાપણદારો અને ડિરેક્ટરોએ તેમનામાં મૂકેલા વિશ્વાસને એણે નહીં જવા દઉં તેવી ખાતરી આપી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો। સાથે તેમણે કેન્દ્રમાં પહેલી વખત સહકારી મંત્રાલયનો વિભાગ શરૂ કરવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પણ આભારની લાગણીઓ વ્યક્ત કરી હતી। આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને મેનેજિંગ ડિરેક્ટરશ્રીની ચૂંટણી અહીંયા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે રાખવામાં આવેલી। એમાં જે ચૂંટાયેલા 21 ડિરેક્ટર છે હાજર હતા, એની અંદર ચેરમેનશ્રી તરીકે શ્રી રણા અરુણસિંહ અજીતસિંહ એમની બિનહરીફ વરણી થયેલ છે અને ચૂંટાયેલા જાહેર થયા છે, અને વાઇસ ચેરમેન તરીકે કરશનભાઈ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે અજયસિંહ અરુણસિંહ રણા એમની બિનહરીફ વરણી થયેલી છે। ભરૂચ જિલ્લાની જનતાએ મને 7મી વખત એટલે કે 22 વર્ષથી હું ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો ચેરમેન તરીકે કાર્યભાર સંભાળું છું, સાથે સાથે આજે 5 વર્ષ માટે મને ફરીથી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું શાસન ભરૂચ જિલ્લાની જનતાએ, મંડળીઓના વ્યવસ્થાપક કમિટી સભ્યોએ મને સંપૂર્ણપણે સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો એક વિજય પ્રાપ્ત થયો છે। મારે આજે ખૂબ ખુશીથી, લાગણીથી હું મારી વાત એક રજૂ કરું છું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હમણાં જ ગુજરાતના પનોતા પુત્ર, મારા રાષ્ટ્રીય માર્ગદર્શક ભાઈ શ્રી અમિત શાહજીએ ને સહકારનો સ્વતંત્ર હવાલો જ્યારથી ભારતની કોઈ વખતે પણ સહકારી મંત્રાલય ન હતું, આજે નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી, એમની પ્રામાણિકતાથી આજે સહકાર મંત્રાલય નવેસરથી ખોલવામાં આવેલું છે। એની પાછળ જો કોઈક નરેન્દ્ર મોદીજીનો ભાવાર્થ હોય તો આ દેશની અંદર સહકાર પ્રવૃત્તિથી સૌનો સમાજનો વિકાસ થાય, સરકાર અને સહકારની બે સિક્કાની બાજુ છે, ત્યારે મને એટલો વિશ્વાસ છે કે અમિત શાહજીને જે જવાબદારી સોંપવામાં આવી છે સમગ્ર ભારતની અંદર, એક ગુજરાતમાં તો મોડલ સહકારી પ્રવૃત્તિ છે જ, પણ સમગ્ર ભારતની અંદર સહકારી પ્રવૃત્તિને ખૂબ વેગ મળવાનો છે, અને ત્યારે લોકોના સહકારના માળખાથી લોકોની સુવિધાને પ્રાપ્ત થવાની છે। ત્યારે આજે મને આનંદ છે કે હું આજે 7મી ટર્મ ફરીથી આ ભરૂચ જિલ્લાના થાપણદારોએ, મંડળીના વ્યવસ્થાપક સભ્યોએ અને તમામ ભરૂચ જિલ્લાના આગેવાનોએ મારી અંદર જે વિશ્વાસ મૂક્યો છે એને કદાપી હું ખંડિત થવા નહીં દઉં, અને ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને વાચા આપીશ, મંડળીઓને પણ સદ્ધર થાય એ પ્રકારનો પ્રયત્ન કરીશ, થાપણદાર સુરક્ષિત રહે એ પ્રકારનું પણ હું આયોજન કરીશ। સ્મિત સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ। હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર, સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સારસંભાળ, સ્વચ્છતાને 100% પ્રાધાન્ય, પૂરતા પાર્કિંગની વ્યવસ્થા, મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્જ, ગુજરાતમાં સૌ પ્રથમવાર મ્યુઝિકલ થેરાપી, સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુટ, ડિલક્સ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ, સ્પેશિયલ IPD, ફૂલ્લી અપગ્રેડેડ વેલ ડિઝાઇન ICU, ઓપરેશન થિયેટર, વેલ મેનેજ OPD, ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, હોસ્પિટલમાં જ પેથોલોજી, ફાર્મસી, એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ, તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન, જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન, તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજિસ્ટ્રેશન કરાવો। મોબાઈલ નંબર 9978354020, ફોન 244020,
સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 7X કોરિડોર મોતીલાલ વીણબાગ પાસે 5 બત્તી ભરૂચ. ખેડૂતોના અપમાન કરી રહેલા સાંસદ અને વિદેશી રાજ્ય કક્ષા મંત્રી સામે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે અને દેશમાં ભાજપના સાંસદ અને વિદેશ રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા ખેડૂતોને અપમાનજનક ટિપ્પણી કરતા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સાંસદ અને રાજ્ય કક્ષાના મંત્રી સામે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. ભારત દેશે ખેતી નિર્ભર દેશ તરીકે ઓળખાય છે અને આ દેશના ખેડૂતોનું અપમાન કરનાર ભાજપના સાંસદ અને વિદેશ રાજ્ય કક્ષાના મંત્રી ખેડૂતોની ટિપ્પણી કરતું નિવેદન કર્યા છે અને ખેડૂતો મવાલી છે તેવા ગંભીર પ્રકારની ચૂંટણીઓને લઈ ખેડૂતોનું અપમાન કરાયું હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટરને એક લેખિત આવેદન પત્ર સુપ્રત કરાયું જેમાં રાજ્ય કક્ષાના વિદેશી મંત્રી અને સાંસદ ખેડૂતોની માફી માંગે તેવી માંગ ઉઠાવી હતી કે આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે, આપની અર્થતંત્ર પર ખેતી પર નિર્ભર છે, આપનો દેશ લોકશાહી છે, તો આપના ભાજપના રાજ્ય કક્ષાના મંત્રી મીનાક્ષીબેને જે જગતના ટાટનું અપમાન કર્યું છે અને એમને જે મવાલી શબ્દ વાપર્યો છે એમના માટે, તો એમને જગતના ટાટનું બહુ જ અપમાન કર્યું છે અને અમે એને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ને આજે આમ આદમી પાર્ટી તરફથી અમે આ મીનાક્ષીબેન જાહેરમાં કિસાનોની માફી માંગે ને એમને આ જે દેશદ્રોહી સ્ટેટમેન્ટ આપ્યું છે તેને પાછું ખેંચે એ માટે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ભરૂચ અમલેસર વાસીઓની નવી ભેટ GSRTC દ્વારા સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ બંને શહેર વચ્ચે જાણે અંતર ઘટી ગયું છે. વર્ષો સુધી ભરૂચ અંકલેશ્વરની જનતાને ટ્રાફિક જામની સમસ્યા વેઠી છે ત્યારે આ બ્રિજના નિર્માણ બાદ મોટી રાહત મળી છે. રથયાત્રાના દિવસે બ્રિજના લોકાર્પણ બાદ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભરૂચ અંકલેશ્વર વાસીઓને નવી ભેટ આપવામાં આવી છે. આ બંને શહેરો વચ્ચે GSRTC દ્વારા બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા આ બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના ધર્મેશ મિસ્ત્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્મિત સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ. હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર, સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સાર સંભાળ, સ્વચ્છતાને 100% પ્રાધાન્ય, પૂરતા પાર્કિંગની વ્યવસ્થા, મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્ચ, ગુજરાતમાં સૌ પ્રથમવાર મ્યુઝિકલ થેરાપી, સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ. 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુટ, ડિલક્સ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ, સ્પેશિયલ IPD, ફૂલ્લી અપગ્રેડેડ વેલ ડિઝાઇન ICU, ઓપરેશન થિયેટર, વેલ મેનેજ OPD, ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, હોસ્પિટલમાં જ પેથોલોજી, ફાર્મસી, એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ, તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ. 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન, જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન. તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજીસ્ટ્રેશન કરાવો. મોબાઈલ નંબર 9978354020, ફોન 244020. સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 7X કોરિડોર, મોતીલાલ વીણબાગ પાસે 5 બત્તી ભરૂચ. અંકલેશ્વર પોલીસ સ્ટેશનના પત્રકારો જોડે પોલીસના ગેરવર્તણૂક કરવા બાબતે પત્રકાર દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને અંકલેશ્વરના પત્રકારો DYSP ને માંગ કરી હતી કે ભરૂચ જિલ્લા તથા અંકલેશ્વર શહેરમાં ચોરી અને દારૂ તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અવારનવાર બનતા હોય છે. આજરૂપ પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વરના નેજા હેઠળ અંકલેશ્વરના DYSP ને આવેદન પત્ર સુપ્રત કરાયું હતું, જેમાં પત્રકારો વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓની માહિતી લેવા જાય છે તો તેમણે યોગ્ય માહિતી આપવામાં આવતી નથી અને કેટલાય પોલીસ કર્મીઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ અંકલેશ્વર DYSP ને આવેદન પત્ર આપ્યું હતું અને DYSP સાહેબ પત્રકારોના તમામ રજૂઆતોને સાનુકૂળથી ગણાવી હતી. આજરોજ પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વરના નેજા હેઠળ
અંકલેશ્વરના ડીવાયએસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એમાં ખાસ કરીને જે પત્રકારો દરરોજ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓની માહિતી લેવા માટે જાય છે તેમને યોગ્ય માહિતી મળતી નહોતી અને કેટલાક પોલીસકર્મીઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિ પણ ઊભી થતી હતી. આ અંગે પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ડીવાયએસપી સાહેબે પત્રકારોની તમામ રજૂઆતને સાનુકૂળ ગણાવી અને એમણે આ અંગે ઘટ્ટુ કરવાની ખાતરી પણ અમને આપી હતી. તો આ સમાચાર આવતીકાલે ફરી મળીશું. નવા સમાચાર સાથે નમસ્કાર.